સ્ટડી ઇન ગુજરાતી ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું 21 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ 21 મેના કરંટ અફેર્સ જોતા પહેલાં આપણે દરરોજની જેમ આપણે જે KBC નો રજિસ્ટ્રેશનનો જે ક્વેશ્ચન જોઈએ છીએ એ ક્વેશ્ચન સૌથી પહેલાં જોઈ લઈએ. ક્વેશ્ચન છે આજનો, સર્કલ શૈલી અને સ્ટાન્ડર્ડ સ્ટાઇલ કઈ રમતના બે પ્રકારો છે? મતલબ સર્કલ સ્ટાઇલ એન્ડ સ્ટાન્ડર્ડ સ્ટાઇલ આર ટુ વેરિયસ વેરિયન્ટ્સ ઓફ વિચ સ્પોર્ટ્સ? કબડ્ડી, વોલીબોલ, ખોખો એન્ડ બાસ્કેટબોલ. તો મિત્રો આજનો આપણો આન્સર છે કબડ્ડી. તો એને આપણે મોકલીશું KBC સ્પેસ એ સ્પેસ તમારી ઉંમર સ્પેસ મેલ ઓર ફિમેલ. ઓકે, ફરીથી કહી દઉં છું, KBC સ્પેસ એ સ્પેસ તમારી ઉંમર સ્પેસ મેલ ઓર ફિમેલ. ઓકે, એને આપણે સેન્ડ શેમાં કરવાનો થશે? તો 509093, એટલે કે 50 90 93. ફરીથી કહું છું, KBC સ્પેસ એ એટલે કબડ્ડી. આ જે સર્કલ શૈલી અને સ્ટાન્ડર્ડ સ્ટાઇલ જે બંને રમતના જે બંને પ્રકારો છે એ કબડ્ડીના છે. તો આપણે એ લખીશું, ત્યારબાદ તમારી ઉંમર લખીશું જે તમારી ઉંમર હોય તે, ત્યારબાદ તમારા જે મેલ ઓર ફિમેલ તમે જે છો તે એ લખવાનું છે, પછી 509093 પર એને સેન્ડ કરવાનો છે આજે રાત્રે 9 વાગ્યા પહેલાં. ઓકે ઓકે, હવે શરૂ કરીએ છીએ આપણી જે ગઈકાલની જે ક્વિઝ હતી એ ક્વિઝના આન્સરો જોઈ લઈએ. તો સૌથી પહેલો આન્સર થશે તિબેટ, બીજો રાજસ્થાન, ત્રીજો હૈદરાબાદ, ચોથો આંધ્રપ્રદેશ, પાંચમો એન્ડ્રે એઝોલ. ઓકે, શરૂ કરીએ છીએ આજની ક્વિઝનો સૌથી પહેલો ક્વેશ્ચન. CSIR સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? આપણી પાસે 5 ઓપ્શન છે. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા આપવામાં આવેલી ચેતવણી માલવેરથી, એટલે કે જે વાયરસ આવે છે, વ્યક્તિગત નાણાકીય માહિતી ચોરી કરનાર ટોર્ઝન એટલે કે માલવેરનું નામ જણાવો. પોસ્ટ વિભાગ એટલે કે ઇન્ડિયન પોસ્ટ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? આપણે 2 દિવસ પહેલાં આની ચર્ચા કરી ચૂક્યા છીએ. કેનેરા બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અને આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, ઇટલીની રાજધાની અને ચલણ શું છે? ઓકે, હવે શરૂ કરીએ છીએ આજનો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે કેન્દ્ર સરકારે ઓટોમોટિવ રૂટ હેઠળ સંરક્ષણ ઉત્પાદનમાં વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મર્યાદા 49%થી વધારીને કેટલા ટકા કરવાની જાહેરાત કરવામાં આવેલી છે? તો મિત્રો એ જાહેરાત જે છે એ 74% કરવાની જાહેરાત કરવામાં આવેલી છે. હવે વાત કરીએ છીએ એ કયા આધારે એને જાહેરાત કરવામાં આવેલી છે અને એની સાથે સાથે કઈ કઈ બાબતોની જાહેરાત થઈ હતી. તો આત્મનિર્ભર ભારત અભિયાન જે છે, આત્મનિર્ભર ભારત આંદોલન જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જેની શરૂઆત કરેલી છે ના ભાગમાં કોલસા, ખનિજ સંરક્ષણ ઉત્પાદન, નાગરિક ઉડ્ડયન, પાવર સેક્ટર, સામાજિક માળખાગત, અવકાશ અને અણુ ઉર્જાના 8 ક્ષેત્રોમાં માળખાગત સુધારા કરેલા છે. ઉદ્દેશ આર્થિક વિકાસને વેગ આપવા અને રોજગારીનું સર્જન કરવાનો છે. હવે વાત કરીએ છીએ, જો કોલસા ક્ષેત્રે વાત કરીએ છીએ તો માળખાગત સંસાધનો માટે 50,000 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. ખનિજ ક્ષેત્રે વાત કરીએ છીએ તો વિવિધ ખનિજોને વિકસિત કરવા માટે ખનિજ સૂચકાંક નક્કી કરવામાં આવેલો છે. સંરક્ષણ ક્ષેત્રે જો FDI 49%થી 74% કરવામાં આવેલો છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે પણ વિકાસ કરવામાં આવશે. વીજ ક્ષેત્રે UTમાં PDC નું ખાનગીકરણ કરવામાં આવશે. ખાનગી ક્ષેત્રના રોકાણને વેગ આપવા માટે 8100 કરોડ રૂપિયા આગળ લઈ લેવાના છે. 8100 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે. અવકાશ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીમાં થોડો ઘણો વધારો કરવામાં આવેલો છે. અણુ ઉર્જા ક્ષેત્રે પણ વિકાસ કરવાની વાત કરેલી છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 એવું કહે છે કે દેશમાં રોજગાર પ્રોત્સાહન આપવા માટે મનરેગા માટે વધારાના ભંડોળની ફાળવણી શું છે? તો મિત્રો મનરેગા અંતર્ગત જે ફાળવણી કરવામાં આવેલી છે 40,000 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. એ જ બાબતો જે છે આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ 5 ના 7 ક્ષેત્રો પર છે. મનરેગા, આરોગ્ય, શિક્ષણ, કોવિડ જે કોરોના દરમિયાનનો વ્યવસાય, કંપની અધિનિયમના ઘોષણા, વ્યવસાયમાં સરળતા, જાહેર ક્ષેત્રના એકમોની સંબંધિત નીતિ, રાજ્ય સરકાર અને તેનાથી સંબંધિત સંસાધનોની બાબતમાં પણ આ એક અલગથી જ એમણે ફાળવણી કરવામાં આવેલી છે. એમાં શું શું આપવામાં આવેલું છે એ આપણે જોઈ રહ્યા છીએ. સૌથી પહેલા વાત કરવામાં આવેલી છે કે રોજગાર પ્રોત્સાહન આપવા માટે મનરેગાની માટે ફાળવણીમાં 40,000 કરોડનો વધારો કરવામાં આવશે. આરોગ્ય સુધારા બાબતોમાં એક પહેલ કરવામાં આવશે. આરોગ્યની બાબતમાં જે સુધારણા છે, ભારત અત્યારે 102 નંબર પર, વિશ્વમાં 102 નંબર પર છે આરોગ્યમાં. તો એને ભારતને જેટલું બને એટલું સુધારો લાવી શકાય એવી એક પહેલ કરવામાં આવશે. ઇક્વિટી પછીની ટેકનોલોજી દ્વારા સંચાલિત એજ્યુકેશન PM ઈ વિદ્યા શરૂ કરીને ઇક્વિટી પોસ્ટ શરૂ કરવામાં આવેલી છે.
આઈબીસી સંબંધિત પગલાં દ્વારા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધારો કરવામાં આવશે. કંપનીઓનો ઘોષણા અધિકાર અધિનિયમ એક લોન્ચ કરવામાં આવશે. કોર્પોરેટર માટે વ્યવસાયમાં સરળતા રહે એવી એક બાબતો નવી ઊભી કરવામાં આવશે. નવા આત્મનિર્ભર ભારત માટે જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ નીતિ પણ ઊભી કરવામાં આવશે. ઓકે, આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર કરાયેલ ઓનલાઈન શિક્ષણ 1-12 માટે શરૂ કરાયેલ કાર્યક્રમનું નામ આપો તો આપણે આગળ જોઈ લીધું છે. પીએમઈ વિદ્યા જે છે એ એની વાત કરવામાં આવેલી છે. ચરણ પાદુકા અભિયાન દ્વારા કયા પ્રકારનું પહેલ તેની સૌ પ્રથમ પહેલીવાર રાજ્યમાં પસાર થતા પરપ્રાંતીય મજૂરો માટે પગરખા અથવા ચપ્પલ આપવાની શરૂઆત કરવામાં આવેલી છે તો એ રાજ્યનું નામ છે મધ્યપ્રદેશ. હવે જો મધ્યપ્રદેશની વાત કરીએ છીએ તો એમના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ છે લાલજી ટંડન, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા આપણા આનંદીબેન પટેલ, રાજધાની છે ભોપાલ. હવે વાત કરીએ છીએ જો ચારણ પાદુકા અભિયાન અને તેના સ્થળાંતર કરતા મજૂરોને કામદારોને ટેકો આપવા માટે તેને પીડા ઘટાડવા માટે પગરખા અને ચપ્પલ જેવા ફૂટવેર પ્રદાન કરવામાં આવેલા છે. સ્ટેશન પ્રભારી દિનેશ વર્માની પહેલથી ઇન્દોરના રાવ પોલીસ સ્ટેશનમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન મધ્યપ્રદેશના ઘણા ભાગો જેવા કે દમોહ, ઉમરિયા અને સાગરમાં ફેલાયેલા છે. ઉમરિયાની એસપી સચિન શર્માએ ઉલ્લેખ કર્યો છે કે પોલીસ પરપ્રાંતીય મજૂરોની પીડા ઓછી કરવા અને તેને આદરપૂર્વક તેમને ઘેર મોકલવાનો પ્રયાસો કરી રહી છે. ઓકે, ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે પ્રથમ સાયબર સિક્યુરિટી એક્સિલેટર શરૂ કરનાર રાજ્યનું નામ આપો તો મિત્રો એ રાજ્યનું નામ છે કર્ણાટક. ગુજરાત સરકારે કયા શહેરમાં ડિજિટલ પેમેન્ટને ફરજિયાત બનાવ્યું છે તો ગુજરાત સરકારે આપણા જ અમદાવાદ શહેરની અંદર ડિજિટલ પેમેન્ટને ફરજિયાત બનાવ્યું છે. અમદાવાદ શહેરની અંદર જેટલી બી દુકાનો ઓપન કરવાની પરમિશન આપવામાં આવેલી છે ત્યાં એમને રોકડમાં કોઈ પણ જાતનો વ્યવહાર કરવાની પરમિશન આપવામાં આવેલી નથી. એમને ફરજિયાતપણે ડિજિટલી જ પેમેન્ટ લેવાની વાત કરવામાં આવેલી છે. દેશનું નામ જણાવો જેણે આઈ ફીલ યુ વિકસાવ્યું છે એ એક બુદ્ધિશાળી બ્રેસલેટ છે જે વપરાશકર્તાઓને સામાજિક અંતરના નિયમોનું સન્માન કરવામાં મદદ કરશે. તો મિત્રો એ દેશનું નામ છે ઇટલી. ઇટલીની વાત કરીએ છીએ તો એની રાજધાની છે રોમ. પ્રમુખ છે એના પ્રેસિડેન્ટ કહી શકાય, પ્રમુખ કહી શકાય તો સેર્ગિયો મેટરેલા છે, જ્યારે એના વડાપ્રધાન પીએમ છે જીયુસેપ કોન્ટે. ઓકે, કેનરા બેંકે તાજેતરમાં તેના ગ્રાહકોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સોનાની લોન માટે સમર્પિત એક ખાસ વ્યવસ્થા શરૂઆત કરવામાં આવેલી છે. કેનરા બેંકના એમડી અને સીઈઓ કોણ છે તો મિત્રો એમડી અને સીઈઓ કોણ છે તો એલ વી પ્રભાકર એના એમડી અને સીઈઓ છે. બેન્જામિન નેતન્યાહુએ કયા દેશ માટે 5મી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે તો મિત્રો બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયલ માટે 5મી વખત એક પોતાના શપથ લીધેલા છે. ઇઝરાયલ વિશે આપણે 2-3 દિવસથી કન્ટિન્યુ વાતો કરતા આવ્યા છીએ એટલે ઇઝરાયલ વિશે ઘણી ચર્ચા કરતા નથી. તાજેતરમાં મે 2020માં જિયો પ્લેટફોર્મ્સમાં 1.34% હિસ્સો 6,598.38 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે તો તે કંપનીનું નામ જણાવો તો મિત્રો એ કંપનીનું નામ છે જનરલ એન્ટાન્ટિક. સ્થળાંતર કરનારાઓની ગતિવિધિઓને નજર રાખવા માટે ઓનલાઈન ડેશબોર્ડ રાષ્ટ્રીય સ્થળાંતર માહિતી સિસ્ટમ વિકસિત કરનારી બોડી અથવા સંસ્થાનું નામ આપો તો મતલબ એ સંસ્થાનું નામ છે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. ઓકે, CSRI સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ COVID-19નો સામનો કરવા માટે BPDS અને પોમિડ નામના બે મોબાઈલ ઇન્ડોર જીવાણુનાશક ક્રિયા સ્પ્રેયર્સ બનાવ્યા છે. તો CMERI ક્યાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે દુર્ગાપુરમાં. વાત કરીએ છીએ એના પછીના ક્વેશ્ચનની, આંતરરાષ્ટ્રીય એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર પાવડર મેટલર્જી એન્ડ નવી મટીરિયલ એટલે કે ન્યૂ મટીરિયલની સાથે અન્ય સંસ્થાએ સંયુક્ત રીતે બાયોડિગ્રેડેબલ મેટલ ઇમ્પ્લાન્ટ્સ માટે નવી પેઢીના FEMN આધારિત એલોટ્સ બનાવેલા છે. તો એ સંસ્થાનું નામ શું છે તો મિત્રો એ સંસ્થાનું નામ છે ચિત્ર તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી. હવે વાત કરીએ છીએ CCTMST એટલે કે શ્રી ચિત્ર તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આપણે બહુ જ વખત આની ચર્ચા કરી ચૂક્યા છીએ છતાં આજે ફરીથી એક વખત એનું રિવિઝન થઈ જાય, એનું રિપીટેશન થઈ જાય. તેનું મુખ્ય મથક છે તિરુવનંતપુરમ, કેરળમાં આવેલું છે. એના પ્રમુખ છે ડૉક્ટર વિજયકુમાર સારસ્વત, ડિરેક્ટર છે ડૉક્ટર આશા કિશોર. ઓકે, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે દર વર્ષે 18 મેના રોજ ઉજવવામાં આવતો હતો.
આવે છે, આવતો હતો નહીં, આવે છે. IMD એટલે કે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે 2020 માટેની થીમ શું હતી? તો મિત્રો, એ 2020 માટેની થીમ હતી સમાનતા માટે સંગ્રહાલયો, વિવિધતા અને સમાવેશ. વિશ્વ એઇડ્સ રસી 2020 ક્યારે ઉજવવામાં આવી ગયો? તો એ મિત્રો 18 મેના દિવસે ઉજવવામાં આવી ગયો. વર્લ્ડ હાઇપરટેન્શન ડે 2020ની થીમ છે તમારા બ્લડ પ્રેશરને માપો, તેને નિયંત્રિત કરો અને લાંબુ જીવન જીવો. વાર્ષિક આ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો, એ 17 મેના દિવસે ઉજવવામાં આવે છે. વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે દર વર્ષે 17 મેના રોજ ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન ક્યાં આવેલું છે? તો મિત્રો, એ આવેલું છે જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં. શાંતિ સાથે એક સાથે રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ કયા વર્ષથી 16 મેના રોજ વાર્ષિક રીતે ઉજવવામાં આવે છે? તો મિત્રો, એ ઉજવવામાં આવે છે 2018થી. ડેનમાર્ક સ્થિત વૈજ્ઞાનિકે પરોપજીવી ફૂગની નવી પ્રજાતિ શોધી કાઢી છે અને તેનું નામ શું રાખવામાં આવેલું છે? તો મિત્રો, એનું નામ રાખવામાં આવેલું છે ટ્વિટર. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ, આભાર.